સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. મારી વાત તો સાંભળો, ના પાડો છો, મેં મંગાવ્યા છે લીંબુ મરચા. પણ તે શું કામ લીંબુ મરચા મંગાવ્યા, એના વગર રસોઈ નહીં થાય? શું પાગલ જેવી વાતો કરો છો, રોજ તો રસોઈમાં લીંબુ અને મરચા વપરાય છે. તમને આ શું થઈ ગયું છે, રોજ રાતના પણ લીંબુ અને મરચા બોલ્યા કરો છો? અરે શેઠ, મારી પત્ની પણ કહેતી હતી, હું પણ રોજ રાત્રે ઊંઘમાં લીંબુ મરચા બોલું છું. તું શાકભાજી વેચું છું? પણ સાહેબ, તમને કઈક લીંબુ મરચાની એલર્જી છે? અરે એલર્જી નથી, એને તાંત્રિકે કહ્યું છે લીંબુ મરચાનું. તાંત્રિકે કહ્યું છે? આ તમારામાં કઈ આત્મવાત્મા નથી ને? આત્મા? હું ભૂત લાગું છું. અરે ભૂત, ભૂત લાગું છું, ભૂત લાગું છું. સર, સરજી. સર, ક્લાયન્ટ, ક્લાયન્ટ બોલી નથી શકતો. બોલ્યો ને? બોલ્યો. બોલો. અરે પણ મેં મારા છોકરા માટે તમને કહ્યું કે થોડો શ્યામ છે. આહા, શ્યામ એમે કર્યું છે એ? અચ્છા, પણ ભાઈ સાહેબ, મને લાગે છે તમે ભૂલથી મને નેગેટિવ મોકલી આપી. સરજી, તમે પણ ખરા છો, ખરી મજાક કરી લો છો. અરે મેં ફોટો પણ મોકલ્યો હતો. સર, આ ફોટો છે. અચ્છા, આજ તો કહું છું કે નેગેટિવ. આ શ્યામ, આ એટલે જ તો. અરે આ શ્યામ નથી, આ ટોટલ બ્લેક છે, બ્લેક. મારું મોડું નહીં જુઓ, આ મારા કરતા પણ જાય એવો ટોટલ બ્લેક છે, બ્લેક. હવે તો મારો છોકરો સ્પામાં જાય છે, ફેશિયલ કરાવે છે, મેડિક્યોર કરાવે છે, પેડિક્યોર પણ કરાવે છે. બધું જ હું કરાવી ચૂક્યો છું, કોઈ ફરક દેખાય છે નહીં ને? હા, અરે એટલે જ કહું છું ભાઈ, તમે આને સ્પામાં મોકલો કે પછી લોન્ડ્રીમાં મોકલો, આમાં કોઈ ફરક પડવાનો નથી. પણ મારો છોકરો થોડો શ્યામ છે. મારી વાત સમજો, તમારા ઘરમાં ભૂલથી જો રૂપાળી વહુ આવી ગઈ તો તમારે અને તમારા છોકરાએ ઘરમાં ઝાડુ પોતા કરવા પડશે. શું વાત કરો છો? તમે 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 ટેન્શન નહીં લો, તમારા થોડા શ્યામ માટે, થોડી શ્યામ છોકરી, હું થોડા દિવસમાં શોધી આપીશ. થોડા દિવસનો સમય આપો. થેન્ક યુ સર, થેન્ક યુ. અરે યાર, લીંબુ મેતા બોલન છે. જમણી બાજુ ના મિરર ની નીચે જો. સાહેબ, જ્યારથી રિક્ષા ચલું છું ત્યારથી દર શનિવારે લીંબુ મરચા લગાવી દઉં છું, જેનાથી ખરાબ વાતો દૂર રહે છે. કેમ સાહેબ, આ બધી લીંબુ મરચાની કૃપા છે, તમે પણ તમારી ઓફિસમાં લગાવો, ધણી બની દૂર જ રહેશે. તું ગાડી સાઈડ પર ઊભી કર, ગાડી સાઈડ પર ઊભી કર. ચાલ નીચે ઉતર, નીચે ઉતર. તું બેટા જલ્દી નીચે ઉતર, નીચે ઉતર, અને જે કંઈ પણ પૈસા હોય તેને આપી દે. એક કામ કર, પૈસા રાખ, છૂટા તારી પાસે રાખી લેજે. કેમ, શું થયું? એ તારે શું લેવા દેવા, તું જાણ ના રે, તું જા રે. હેલો, કોણ? અરે ભાઈ, ફોન તમે કર્યો છે ને મને પૂછો છો કોણ? એ હવે ઊંચો અવાજ નહીં. અરે ભાઈ, મારો અવાજ જ એવો છે. બહુ શાણો બને છે. એક કાનના નીચે બજાવીશ ને. ચાલ
કેટલા ખોખા લાવીશ? ખોખા? અરે અમારો ખોખાનો ધંધો નથી, એ તો તમને ભંગાર વાળાને ત્યાં મળશે. ઓ હોશિયારી મારે છે. ખોખા એટલે રોકડા કરોડ રૂપિયા. કરોડ રૂપિયા? ભાઈ મેં હજી સુધી કરોડ રૂપિયા જોયા પણ નથી, અને જો મારી પાસે કરોડો રૂપિયા હોત તો હું આવું લફડાવાળું કામ જ શું કામ કરત. હું તને સોપારીની વાત કરું છું અને તું છે કે. જો ભાઈ તમારે હપ્તાના 100-150 રૂપિયા લેવાના હોય તો અહીંયા આવીને લઈ જાઓ. એક તો લોકો માટે છોકરીઓ શોધવાની અને ઉપરથી આ હિસાબ કિતાબ પણ રાખવાનો. છોકરી? હલો, છોકરી એટલે લગ્ન માટે, પેલી લફડાવાળી માટે નહીં. તમે કંઈ ગલત ફેમીમાં નહીં રહેતા, અમે ઇજ્જતદાર માણસો છીએ. કામ થઈ ગયું, એડ્રેસ મોકલ. એડ્રેસ? હા હા, એડ્રેસ. આવો ડોક્ટર સાહેબ, આવો. અરે ચંપકભાઈ, આપ તો એકદમ ઘોડે જશે માણુસ, બકરી જેવા ઢીલા કેમ થઈ ગયા? અરે જવા દો ને, ઓફિસેથી આવ્યા ત્યારના ગભરાહટમાં છે. નો પ્રોબ્લેમ, એવનને હું ચેક કરી લેવસ. અરે ઓહો, હાર્ટબીટ્સ તો એકદમ ઘોરાણી માફક ચાલે છે, અને આ પલ્સ થોડુંક પ્રેશર વધી ગયું હશે આને કારણે. અરે કંઈ કરવાનું નથી, એવનને કોઈ દવા બવા આપવાની નથી. આપને છે ને એવનને ઘરનો જ ઈલાજ કરીશું. એવનને શરબત આપી દો લીંબુનું. અરે લીંબુ નહીં. કોઈને પાણીનો ફોબિયા હોય, કોઈને ઊંચાઈનો ફોબિયા હોય, પણ આવનને લીંબુને મરચાનો છે. ડોક્ટર સાહેબ, આ એમનો પ્રોબ્લેમ છે ને બહુ મોટો હતો. એ છે ને વારે વારે ગુસ્સે થઈ જતા હતા, પ્રેશરમાં આવી જતા હતા, એટલે મેં ડોલર બાબાને બોલાવ્યા અને એમનો ઈલાજ કરાવ્યો. હવે તમે પણ શું આવા ઝાડો ઝુંપટવાલા પાસે લઈ જાઓ છો? એવને શું ખબર હોય છે કે ગ્રહોની દશા બસા ફેરવી નાખે? તમે ડોક્ટર ડોબરિયાને મળી લો. અને હા, તમને મેં કીધું ને, પેલું શરબત બધાના ઠેકાણે તું પાડે છે કેમ? ના, લગ્ન કરાવવાનો મારો નાનો મોટો ધંધો છે. એ તો દે તાલી. પણ કેમ? હું બલિયો. હે? મારા પણ લગ્ન કરાવવાના છે. તમારા? હા, એટલે તમારા થઈ જશે, થઈ જશે. તો બતાવ ચાલ છોકરી હવે. ના ના, એ કાન પટ્ટી ના કરો. અરે તમે સમજ્યા નહીં, તમે સમજ્યા નહીં. પહેલા ફોર્મ ભરો એમ કહું છું. ફોર્મ? ફોર્મ? હા. અરે હું ક્યારે સ્કૂલમાં ગયો જ નથી. જો સ્કૂલમાં ગયો જ ના હોય તો પછી ફોર્મ ક્યાંથી ભરું? એમાં શું છે, પેન પકડતા પહેલા જ બંદૂક પકડી છે. હા, કઈ નહીં, હમણાં તો મૂકી દો, ફોર્મ સારાભાઈ ભરી આપશે. પણ હું શું કહું ડોનભાઈ, તમારું કામ તો આ પિસ્તોલથી થઈ જાય છે, પણ અમે રહ્યા સામાજિક માણસ. તમે પણ સામાજિક જ છો, પણ અમે થોડા વધારે સામાજિક. હવે અમારું કામ તો આ પેપર, જીભ અને પેનથી થઈ જાય છે, પણ તમારું કામ પેલું તમારી ભાષામાં શું કહેવાય, ડેરિંગ. હા, ડેરિંગ, ડેરિંગથી થાય છે. હવે એ તો અમને આવડતું જ નથી, અને આ આ ચપ્પુ, છરી, પિસ્તોલ એ તો અમે પકડ્યા જ નથી. મને તો લોહી જોઈને ચક્કર આવે છે, એટલે તો હું બ્લડ ડોનેટ પણ નથી કરતો. બરાબર છે, તાર પૈસા જોઈએ છે ને? હા, ચિલ્લર 2 લાખ રૂપિયા આપ. બોલ લે, હવે તો ના નહીં પાડે ને? ગણી લો. હા, એટલે ગણી લો. નામ? બલિયો ભૂરો કાલિયો. આમાં નામ શું, સરનેમ શું, બાપાનું નામ શું? એ
પૂરો બાપ છે, કાલિયો સરનેમ છે, અને બલિયો હું જાતે. સોરી ડોન ભાઈ, આપનો વ્યવસાય ધંધો? સીધું બોલ ને, સોપારી ફોડવાનો, કોઈને ટપકાઈ દેવાનો. સોપારી વાળો છે એટલે મેન્યુફેક્ચરિંગ છે કે આપણે છૂટક દુકાન ખોલી છે? એ નટબોલ ભાઈને શું પાન સોપારી વાળો સમજો છો કે? આ સોપારી એટલે લોકોનું કાસડ કાઢવાનું, ટપકાવી દેવાનું. બોલ, તારે કોઈને ટપકાવવા? અરે નહીં નહીં, મારે કોઈને ટપકાવવો નથી, અને હું તો કીડી પણ નથી મારી શકતો. ઘણી વાર ઝઘડો થતો હોય ને તો હું ત્યાંથી પસાર થતા જય જીનેન્દ્ર એમ કહીને નીકળી જાઉં છું. ડોનભાઈ, તમારે કેવી છોકરી જોઈએ છે? અમે લોકો સીધા સાદા માણસો, તો મને છે ને એકદમ સીધી સાદી છોકરી જોઈએ. અચ્છા, જોઈ લેજો સીધી સાદી. હા જી. બલિયા, હેલો, મે આઈ સીટ? યસ યસ, પ્લીઝ પ્લીઝ, થેન્ક યુ. તો પછી શું થયું? મારા લાયક કોઈ મળ્યું? ભાઈ આ છોડ. મળી જશે મળી જશે, તપાસ ચાલુ જ છે. એટલીસ્ટ તમે એક છોકરો તો બતાવી જ શકો છો. આ કોણ છે? આમનો ફોટો છે. તો આ તમે છો અને આ બંને? મારા બોડીગાર્ડ છે. વાવ, બોડીગાર્ડ્સ! વાવ, મને પણ એવો છોકરો જોઈએ છે જે મારી બોડીને ગાર્ડ કરી શકે. લાઈક ટોલ્ડ, ડાર્ક, હેન્ડસમ. પણ મેડમ, પણ કઈ નહીં, મેડમે કહ્યું છે ને તો કરી દેવાનું એમનું કામ. વાવ, તમે કેટલા સારા છો. થેન્ક યુ. તમારું નામ? બાલચંદ્ર બી સોપારીવાલા. હે, બાલચંદ્ર બી સોપારીવાળા, બહુ જ સુંદર નામ છે. હું કિસકી. કિસકી? અરે તને કોઈ હેરાન કરે ને મને કહી દેજે. હું તો ઈચ્છું છું કે કોઈ મને હેરાન કરે તમારી જેવા. હું? વાય નોટ? ડાર્ક છો, ટોલ્ડ છો, હેન્ડસમ છો, અને મારી બોડીને ગાર્ડ પણ કરી શકો છો. સો તમે બધું અંગ્રેજીમાં જે બોલે ને, હા એ બધું મને કઈ સમજાયું નહીં. ઇટ્સ ઓકે, હું શીખવાડી દઈશ. ચાલો, તમને બંનેને ભગવાન ખુશ રાખે અને સલામત રાખે.